ધાંગધ્રા તાલુકાના મેથાણ ગામે ખેડૂતો દ્વારા પાક વીમા મુદ્દે આંદોલન શરૂ કર્યું છે જેમાં પાક વીમાની માત્ર વાતો કરાતી હોવાથી ખેડૂતોને પાક વીમાની માત્ર લોલીપોપ અપાઈ છે આ તરફ સરકાર દ્વારા કેનાલોમાં પાણી નથી અપાતું જ્યારે વીજળી પણ પૂરતી નહીં મળતી હોવાથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે બીજી તરફ સરકાર પાક વીમાની વાતો પર ખેડૂતોને ઉલ્લું બનાવતી હોવાથી મેથાળ ગામના ખેડૂતો દ્વારા આજે પાક વીમા તથા વીમા કંપનીના પૂતળાના દહનનો કાર્યક્રમ રૂચાયો હતો સવારના સમયે મેથાળ ગામના ખેડૂતો એકઠા થઈ વીમા કંપનીના પૂતળાનું દહન કરે તે પહેલાં ધાગદરા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચૌહાણ હેશ કો હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ ખાંભલા હરદીપસિંહ ધીરુભાઈ સહિતોએ મેથાણ ગામે પહોંચી પૂતળા દહનના કાર્યક્રમને શરૂ થતા પહેલા જ સ્થગિત કરી પાંચથી છ આંદોલનકારી ખેડૂતો ખેડૂતોને ઝડપી લીધા હતા જ્યારે મેથાડ ગામના ખેડૂત આગેવાન તથા કિસાન સંગઠનના પ્રમુખ જે કે પટેલ દ્વારા જણાવાયું હતું કે ગત વર્ષે જ્યારે ધાગધરા તાલુકાને જ્યારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયો છે છતાં પણ ખેડૂતોને સરકાર તરફથી હજુ સુધી પાક વીમો મળ્યો નથી જેથી વિના વીમા કંપનીઓની માનવતા મરી ગઈ છે જેના ભાગરૂપે આજે મેથાડ ગામના ખેડૂતો દ્વારા વીમા કંપનીનું પૂતળું તૈયાર કરી તેની સ્મશાન યાત્રા કાઢી પૂતળા દહનનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન સરકાર દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટને આગળ કરી તેઓએ કાર્યક્રમ અધ વચ્ચે રોકી તમામ ખેડૂતકારી ખેડૂતોને ધરપકડ કરવામાં આવી હતી જેથી આ લોકશાહી દેશમાં સરકાર દ્વારા ખેડૂતોને પોતાનો હક માગવા પણ સરકારની પરમિશન લેવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હોય તેમ લાગી રહ્યું છે તેમ જણાવી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા બીજી તરફ તમામ આંદોલનકારી ખેડૂતોની ધરપકડ કર્યા બાદ તાલુકા પોલીસ સ્ટેશને કાર્યવાહીની નોંધ કરી થોડા સમય બાદ ખેડૂતોને છોડી મૂક્યા હતા ધર્મેશ રબારી જેડીવી ધાગદ્રા